બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ મેડાલા ગામે ચાર દિવસ અગાઉ માતા પુત્રની હત્યા થઈ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મેડાળા ગામે રહેતા ઈસરા પટેલ મજૂરી કામે ગયો હતો અને મોડી સાંજે પરત આવતા પોતાના ઘરમાં પત્ની સીતા અને 13 વર્ષીય પુત્ર પરેશની હત્યા કરાયેલી લાશ જોતા જ હતપ્રત રહી ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોની જાણ થતાં લોકો સાથે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યારાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન પરભત પટેલ નામના શખ્સ પર શંકા જતાં તેની કડક પૂછપરછ કરતાં હત્યા તેણે કરી હોવાનું કબૂલ્યું હતું. પરભત પટેલ નામનો શખ્સ છેલ્લા 1.5 વર્ષથી મૃતક સીતાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો અને હત્યા કરાઈ તે દિવસે પણ તે મૃતક પ્રેમિકાના ઘરે ગયો હતો અને તેની પાસે શરીરસુખ માણવા તેમજ પૈસાની માંગણી કરી હતી. જોકે તે સમયે મૃતકે ન પાડતા આરોપી પરભતભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા મારી પ્રેમિકા સીતાની હત્યા કરી નાખી હતી. તે સમયે સીતાબેનનો પુત્ર પણ શાળાએથી ઘરે આવી હત્યા કરતા જોઈ જતા નરાધમે એના માસૂમ પુત્રની પણ કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 15/7/2021 રોજ થરાદ તાલુકાના થરાદ પોલીસ સ્ટેશનના મેઢાળા ગામે ડબલ મર્ડર કેસનો ગુનો થવા પામેલ, જેમાં મરણ જનાર સીતાબેન ઈશરાભાઈ પટેલ તથા તેમના પુત્ર પરેશભાઈ ઈશરાભાઈ પટેલની કોઈ હત્યા કરી દીધેલ, જે ગુનો અનડિટેક રહેવા પામેલ. ત્યારબાદ IGP સર મુથલિયા સર તથા SP તરુણ દુગ્ગલ સરની સૂચનાઓ અને માર્ગદર્શન આધારે પોલીસની વિવિધ ટીમની રચના કરીને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બીજા પુરાવાની આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા તેમાં પરબતભાઈ જીવાભાઈ પટેલ મેઢાળા ગામના એક વ્યક્તિને પૂછપરછ કરી તો તેની આ અલગ અલગ વ્યક્તિથી અને અલગ અલગ પ્રતિયુક્તિથી પ્રશ્નો પૂછતા તેણે ગુનો કબૂલ કરેલ હતો અને જે બાબતે આ ગુનો ડિટેક્ટ થવા પામેલ છે. હાલ આરોપીને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સર, કઈ રીતે મર્ડર કરવામાં આવ્યું છે? જે આ આરોપી છે પરબતભાઈ જીવાભાઈ પટેલ, જે મેઢાળાનો છે, તે મરણ જનાર સાથે છેલ્લા 1.5 વર્ષથી 1.5 વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ હતો અને તે અવારનવાર આજી મરણ જનાર સીતાબેન છે તેના ઘરે આવતો હતો. 14/7/2021 રોજ આ જ રીતે તેના ઘરે આવેલો હતો અને આવીને જી મરણ જનાર સીતાબેન ઈશરાભાઈ છે તેમની સાથે શરીર સુખની માંગણી કરેલી, જે માંગણી ફગાવી દેતા અને પૈસાની લેતી દેતી બાબતે તકરાર થતા અને જે મરણ જનાર સીતાબેન છે તેમને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ડાક ધમકી આપતા આ આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈને જે ધાર્યા જે કુહાડી મળેલી છે એના દ્વારા માથાના ભાગે માર મારીને એમની હત્યા કરી હતી. સર, બાળકની જે હત્યા કરવામાં છે એનું કારણ? હા, જે વખતે આરોપીએ જે મરણ જનારની હત્યા કરેલી હતી તે દરમિયાન શાળા છૂટતા તેમનો બાળક જે પરેશભાઈ છે તે પણ આવી જતા તેમણે આ હત્યા થતી જોઈ લીધેલી હતી, જેથી આ આરોપીએ ડરના મારે કે બધાને કહી દેશે તે બાબતે એને ડર થતા તેણે પણ તે જ સમયે એની હત્યા કરીને એને ત્યાં હત્યા કરી દીધેલી હતી. સમગ્ર ગુનાની કેફિયત સાંભળ્યા બાદ પોલીસે હત્યારા પ્રેમી પરભત પટેલની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે અનૈતિક પ્રેમનો કેવો કરુણ અંજામ આવે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.